आज है गणेश चतुर्थी और आज थी ज तमाम घरों में गणपति बाप्पा मोरियाना नाद गूंजाशे। जी हाँ, सौथी पहला बात करीशु वडोदरानी। वडोदरा में आज गणेश चतुर्थी नो पर्व उजवाई रह्यो छे। लक्ष्मी विलास पैलेस में गणपति की स्थापना करवामां आवी, तो लक्ष्मी विलास पैलेस में कराई छे गणपति की स्थापना। अने साथे ज हवे ठेर ठेर आ एक ज नाद संभळाशे, गणपति बाप्पा मोरिया। तो सोशल डिस्टन्स साथे बाप्पा नो वेलकम करवामां आव्यु, कारण के आज गणपति दादा की स्थापना नो दिवस। अने ठेर ठेर तमाम जग्याए आज गणेश जी की स्थापना कराशे। वधु माहिती माटे जोड़ाई चुक्या छे वडोदरा थी संवाददाता अमित। अमित, वडोदरा में आज गणेश चतुर्थी की केवी उजवणी? ऐतिहासिक लक्ष्मी विलास पैलेस छे। अने लक्ष्मी विलास पैलेस ना गणपति नु एक अनेरू महत्व होय छे, कारण के गायकवाड़ी समय थी लक्ष्मी विलास पैलेस मा श्रीजी नी स्थापना करवामां आवती होय छे। अने जे रीते शाही सवारी दर वक्ते गायकवाड़ी गणपति नी निकलती होय छे, कोरोना महामारी ने ध्यान में राखी ने आ वक्ते शहर ना राजमार्गो पर आ सवारी काढवामां नथी आवी, परंतु जे रीते ऐतिहासिक महत्व छे वडोदरा ना लक्ष्मी विलास पैलेस में स्थापित करवामां आवता श्रीजी नू, तेमां आप जोई शको छो के जे रीते एक डोली में गणपति ने बेसाड़ी ने लावामां आवे छे, शाही सवारी मंत्रोच्चार साथे तेने स्थापन करवामां आवे छे। आ परंपरा वर्षो थी चाली आवे छे अने वडोदरा ना राजमार्गो पर तेनी शाही सवारी दर वर्षे निकलती होय छे। आ वर्षे कोरोना ध्यानमां राखीने नथी કરવામાં આવી, પણ જે ગણપતિ છે પેલેસ ના તેમનું સ્થાપન વડોદરા ના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ માં કરવામાં આવે છે। અને લક્ષ્મી વિલાસ પેલેસ કે છે વડોદરા ના રાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેના દરબાર હોલ માં સ્થાપન કરવામાં આવે છે। અત્યારે આ તમે દરબાર હોલના દ્રશ્યો જોઈ શકો છો। ગાયકવાડી સમયમાં આ જ હોલમાં ન્યાય થતો હતો, એટલે કે કોર્ટનું કામ આ જ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં થતો હતો। અને ભગવાન શ્રી ગણેશ અને જે ગણપતિ બાપ્પા અહીંયા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં અત્યારે બિરાજમાન થયા છે। દરબાર હોલને જે રીતે સજાવવામાં આવ્યો છે આપ અહીંયા જોઈ શકો છો, કેટલું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે, કારણ કે આ વડોદરાના રાજવી પરિવારના ગણપતિ છે, વડોદરાના રાજાના ગણપતિ છે। અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે, ત્યાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, પરંતુ તે પહેલા શ્રીજીની પ્રતિમાને અહીંયા દરબાર હોલમાં લાવવામાં આવી છે। અને થોડી જ વારમાં અહીં વડોદરાના રાજવી પરિવારના સભ્યો, વડોદરાના રાજા સમરજીતસિંહ ગાયકવાડ અને વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ સહિત પરિવારના તમામ સભ્યો પહોંચશે, થોડી વારમાં ભગવાન શ્રીજીની આરતી કરશે અને ત્યારબાદ વિધિવત રીતે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે। જે રીતે ઐતિહાસિક મહત્વ છે વડોદરાના આ શ્રીજીનું, તેના વિશે વાત કરીશું, કારણ કે ખૂબ વર્ષોથી આની સ્થાપન કરવામાં આવે છે। જે મૂર્તિ બનાવનાર છે મૂર્તિકાર માનસિંહભાઈ, તેમની સાથે વાત કરીશું। દાદા, જે રીતે આ લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિનું ઐતિહાસિક મહત્વ છે, વર્ષોથી આપ જ આપનો પરિવાર જ આ શ્રીજીની પ્રતિમા બનાવે છે, કેવો અનુભવ કરો છો? બહુ સુંદર અને ગર્વ રીતે હું અનુભવ કરી રહ્યો છું। અને આ વખતે એટલે મારા પિતા શ્રી કૃષ્ણરાવ ચૌહાણ એમને આ મૂર્તિ 1936ની અંદર સ્થાપના કરવાનો એટલે ઓર્ડર મળેલો અને તે પ્રમાણે અમે આ મૂર્તિ બનાવવાનું શરૂ કરેલું છે। અને પિતાજીએ જે મૂર્તિ બનાવી તે સિંધુરાસુર વધની બનાવેલી હતી, પણ સયાજીરાવ મહારાજને આ મૂર્તિ આવી રીતે નહીં પણ સુંદર રીતે થવી જોઈએ એટલે કાશીના પંડિતોએ બોલાયા અને એ પ્રમાણે એમને ડ્રોઈંગ કરીને બતાવ્યું અમારા પિતાજી શ્રીએ, અને એમને પિતાજીએ જે ડ્રોઈંગ કરીને બતાવ્યું તે તેમને પસંદ પડી ગયું
અને ત્યારબાદ આ મૂર્તિ 1939 થી આ મૂર્તિ આ પ્રમાણે જે કાશીના પંડિતોએ જે બનાવી બતાવી તે પ્રમાણે શરૂઆત કરેલી છે. મારા પિતા શ્રી કૃષ્ણરાવ ચૌહાણ એમણે 1926 થી આ મૂર્તિ બનાવવાનું ચાલુ કર્યું. 1936 ની અંદર રાજમહેલના મૂર્તિની ઓર્ડર મળેલો છે અને મારા પિતાશ્રી 1933 ની અંદર જે સ્કૂલ ઓફ આર્ટની અંદર તેમણે ડિપ્લોમા મેળવેલો છે અને MS યુનિવર્સિટીની અંદર તે પ્રોફેસર હતા અને એ પ્રમાણે અમે આ પ્રણાલિકા એમના પુત્રો લાલસિંહરાવ માનસિંહ અને પ્રદીપ ચૌહાણ આ ત્રણેય જણ આ ત્રીજી પેઢી અમે આ સંભાળી રહેલા છે. ત્રણ પેઢીથી આપ આ જવાબદારી સંભાળો છો, પેલેસના રાજમહેલના ગણપતિ આપ જ બનાવો છો, ઐતિહાસિક દરબાર હોલમાં તેનું સ્થાપન કરવાનું મહત્વ તમે જણાવો. આ મહત્વ એટલે આખા વડોદરા શહેરનું ગર્વ છે. એ ગર્વ એટલે આટલા વર્ષોથી આ એક જ એવા ગણપતિ છે કે વર્ષોથી આ અહીંયા સ્થાપના થઈ રહેલી છે અને રાજમહેલના જે રાજા મહારાજાઓ હતા તે વખતે સાલિયાના રથ થયેલો નહોતો, રાજાશાહી હતી તે વખતે 150 પોલીસ જવાનો શસ્ત્રાસ્ત્રો સાથે બેન્ડ બાજા સાથે વલ્લાર જેને કહેવાય અમારા મરાઠીની અંદરના એ વલ્લાર બેન્ડ બાજો હતો વલ્લારનો, પોલીસનો બેન્ડ હતો પોતાનો આપણા સયાજીરાવ મહારાજનો, એમની સાથે 5 વખત સલામી અહીં પેલેસની અંદર આપવામાં આવતી હતી. ત્યારબાદ જ અહીંયા બિરાજમાન એટલે પૂજા અર્ચા કરીને ધ્રુવદત્ત મહારાજ પૂજા કરીને આપણે ધ્રુવદત્તના કેશવદત્ત હતા, જે કેશવદત્ત મહારાજ હતા તેમના હવે એ ગુજરી જવાથી એમના પુત્ર ધ્રુવદત્ત મહારાજ એ હમણાં સ્થાપના કરી રહેલા છે. તો જે માનસિંહ દાદા છે જે વર્ષોથી એમનો પરિવાર આ ત્રીજી પેઢી છે રાજમહેલના જે શ્રીજી છે જેનું સ્થાપન કરવામાં આવે છે ગણેશોત્સવમાં તેની મૂર્તિ બનાવતા હોય છે, ભવ્ય ઇતિહાસ રહેલો છે વડોદરાના રાજમહેલ પેલેસનો ને એ ઇતિહાસ અને ભવ્ય વારસો આજે પણ જળવાયેલો છે. જી અમિત, ખૂબ ખૂબ આભાર તમામ અપડેટ્સ આપ્યા, માહિતી આપી, દ્રશ્યો બતાવ્યા તે બદલ. લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિની સ્થાપના થઈ રહી છે.